ભારતની મહત્ત્વની કૃષિ પેદાશોની વાત કરીએ જે ભારતની અંદર કૃષિના પાકો થાય છે એમાં ત્રણ પ્રકારો આપણે લઈએ. એમાં પહેલું છે ખરીફ પાક. તેના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે, ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. એમાં પહેલું લઈએ છે ખરીફ પાક. તો ખરીફ પાક એટલે ચોમાસાની અંદર લેવામાં આવતા બધા જ પ્રકારના પાકોને ખરીફ પાક કહેવાય. આ પાકનો એટલે કે ખરીફ પાકનો સમયગાળો એ જૂન જુલાઈથી શરૂ કરી અને ઓક્ટોબર નવેમ્બર સુધી આ પ્રકારના ખરીફ પાક લેવામાં ભારતમાં આવે છે, જેની અંદર ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી આવા પ્રકારનું સૌથી વધુમાં વધુ વાવેતર કરવામાં આવે છે. તો તેને કહેવાય ખરીફ પાક. ત્યાર પછી વાત કરીએ રવિ પાકની. હવે એની વ્યાખ્યા લઈએ. પહેલાં રવિ પાક એટલે શિયાળાની અંદર લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. આ પાકનો સમયગાળો બરાબર ત્રણે ત્રણ પાક તમે અહીંયા ધ્યાન રાખજો ને, વ્યાખ્યા આવડી જશે, તફાવત પણ આવડી જશે. ઓક્ટોબર નવેમ્બરથી શરૂ કરી અને માર્ચ એપ્રિલ સુધી સમયગાળો ભારતની અંદર રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ પાકની રવિ પાકની અંદર ઘઉં, ચણા, જવ, સરસવ આવા પ્રકારના પાક છે એ વધુ લેવામાં આવતા હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે કૃષિની પેદાશોની અંદર, એ છે જાયદ પાક. હવે પહેલાં તો વ્યાખ્યા લઈએ આપણે જાયદ પાક એટલે શું. તો કે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. આ પાકનો સમયગાળો માર્ચ મહિનાથી શરૂ કરી અને ભારતની અંદર જૂન સુધી ન ગણી શકીએ. હવે જાયદ પાકની અંદર કયા પાક ગણી શકાય? તો કે ડાંગર, તરબૂચ, કાકડી, સકરડેડી, આપણે સકરડેડી કહીએ છીએ એ પ્રકારના પાકો સૌથી વધુમાં વધુ લેવામાં આવે છે. ત્યાર પછી લઈએ છીએ ધાન્ય વર્ગના પાકો. સૌથી અગત્યનો અને મહત્ત્વનો ધાન્ય વર્ગનો પાક એની આપણે વાત કરીએ તો એ પહેલાં ભારતના કુલ વાવેતર વિસ્તારમાંથી 75% વિસ્તારની અંદર આ ધાન્ય વર્ગના પાકોની ખેતી થાય છે. અને ધાન્ય વર્ગના પાકોમાંથી જે વાવેતર થાય છે કુલ ભૌગોલિક વિસ્તારમાંથી એમાંથી 50% ઉત્પાદન માત્ર એટલું ધાન્ય વર્ગના પાકોનું થાય છે. તો હવે એ પાકો કયા એની વાત કરીએ તો પહેલો છે ડાંગર. ડાંગર એટલે ચોખા, આપણા મગજની અંદર બોલું. વિશ્વની અંદર ચીન પછી બીજો નંબર એ ડાંગરના ઉત્પાદનમાં ભારતનો આવે છે. ડાંગરનો પાક ઉષ્ણકટિબંધીય પાક ગણવામાં આવે છે. હવે એની ભૌગોલિક અનુકૂળતા જોઈએ, ગરમ અને ભીજવાળી આબોહવા હોય, 100 સેન્ટીમીટર કરતાં વધુ જ્યાં વરસાદ નોંધાતો હોય, લઘુત્તમ 20° સેલ્સિયસ તાપમાન નોંધાતું હોય, નદીના કાંપની ફળદ્રુપ જમીન હોય તેવા વિસ્તારની અંદર ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવે તો સૌથી સારામાં સારો પાક ઉગાડી શકાય છે. ભારતની અંદર પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર એ રાજ્યોની અંદર સૌથી વધુમાં વધુ ડાંગરનું વાવેતર થતું જોવા મળે છે. ત્યાર પછી ધાન્ય વર્ગનો બીજો મહત્ત્વનો પાક એ છે ઘઉં. 1/3 ભૂમિની અંદર એક ઘઉંના પાકની ખેતી કરવામાં આવે. ભારતનો લગભગ 75% 1/3 ભાગ છે એની અંદર ખેતી ઘઉંના પાકની થાય છે. આ પાક સમશીતોષ્ણ કટિબંધીય પાક ગણવામાં આવે છે. હવે ભૌગોલિક અનુકૂળતાની વાત કરીએ તો કાળી, ફળદ્રુપ, ગોરાળું જમીન છે એ ઘઉંના પાકને માફક આવે છે. 75 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ ત્યાં વાવેતર કરવામાં આવે તો ઘઉં સારામાં સારા ઉગે છે. ભારતની અંદર પંજાબમાં સૌથી વધુમાં વધુ ઘઉં ઉત્પાદન થાય છે એટલે પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘઉંમાંથી અસંખ્ય પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે એટલે તેને અનાજનો રાજા કહેવામાં આવે છે. દાખલા તરીકે બ્રેડ, ત્યાર પછી બિસ્કીટ, રોટલી વગેરે પ્રકારની ચીજવસ્તુઓ એમાંથી બને છે એટલે એને ઘઉંનો રાજા કહેવાય છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભાલિયા ઘઉં, હાલના સૂકી ખેતીની અંદર થતા ઘઉં છે ને, એ આખા ભારતની અંદર પ્રખ્યાત મીઠાશવાળા ઘઉં ગણાય છે, એટલે એ ભાલિયા ઘઉં તરીકે મહત્વના ગણી શકીએ. ત્યાર પછી ધાન્ય વર્ગનો પાક લઈએ જુવાર. સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારની અંદર મોટાભાગે જુવારનું વાવેતર થતું જોવા મળે છે. તે ખરીફ પાક પણ છે અને રવિ પાક તરીકે પણ વાવેતર થતું જોવા મળે છે. એની ભૌગોલિક કેવા પ્રકારની અનુકૂળતા છે એની વાત કરીએ તો 25-30 અંશ સેલ્સિયસ જેટલું જ્યાં તાપમાન નોંધાતું હોય, 50 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ નોંધાતો હોય, કાળી અને ગોરાડું જમીન જ્યાં આવેલી હોય ત્યાં પ્રકારની જમીનની અંદર આ પ્રકારનો પાક એટલે કે જુવારનું વાવેતર કરવામાં આવે તો સારામાં સારો જુવાર ઉગાડી શકાય છે. ભારતની અંદર મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોની અંદર આ પાકનું વાવેતર સૌથી વધુમાં વધુ થતું જોવા મળે છે. ત્યાર પછી મહત્વનો ધાન્ય વર્ગનો પાક એ છે બાજરી. શ્રમજીવીઓનો મુખ્ય ખોરાક માટેનો પાક જો કોઈ હોય તો તે છે બાજરી. હવે એની ભૌગોલિક અનુકૂળતા લઈએ તો 25-30 અંશ સેલ્સિયસ તાપમાન, 40-50 સેન્ટીમીટર જેટલો વરસાદ, હલકી રેતાળ જમીન એવા પ્રકારની એને માફક આવે છે એટલે ત્યાં બાજરીનો પાક સારામાં સારો લઈ શકાય છે. ભારતની અંદર રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધુમાં વધુ બાજરીનું વાવેતર થાય છે. ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાનો વિસ્તાર છે ત્યાં સૌથી વધુમાં વધુ બાજરીનું વાવેતર કરવામાં આવે છે અને ઉત્પાદન પણ વધુમાં વધુ થતું જોવા મળે છે. ત્યાર પછી ધાન્ય વર્ગનો પાક, જાડા ધાન્ય વર્ગનો પાક કેવા છે એ છે મકાઈ. મકાઈ ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી આખા વિશ્વની અંદર ત્રીજા નંબરનો જો કોઈ પાક હોય તો તે મકાઈ છે. ડુંગરાળ પ્રદેશોનો મુખ્ય લોકોનો મુખ્ય ખોરાક જો કોઈ હોય તો તે મકાઈ ગણવામાં આવે છે. હવે એને ભૌગોલિક અનુકૂળતા જોઈએ તો કે ઢોળાવવાળી જમીન, કાળી, કઠણ અને પથરાવી જમીન જ્યાં આવેલી હોય તે વિસ્તાર, 50-100 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ નોંધાતો હોય, 21-27 સેન્ટીમીટર જેટલું તાપમાન જ્યાં પડતું હોય ત્યાં મકાઈનો પાક સારામાં સારો લઈ શકાય છે. ભારતની અંદર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર આ બધા રાજ્યોની અંદર સારામાં સારો આ પાક થાય છે અને વધુમાં વધુ વાવેતર થાય છે અને ઉગાડવામાં આવે છે. હવે ધાન્ય વર્ગના પાકો પછી આપણે લઈએ છીએ કઠોળ વર્ગના પાકો. હવે કઠોળ છે એની અંદર સૌથી વધુમાં વધુ પ્રોટીન હોય છે એટલે પ્રોટીન એ મુખ્ય સ્ત્રોત ગણાવી શકાય. જેની આ બે ફાડ પાડતા બે ભાગ પડી જાય એને કઠોળ કહેવામાં આવે છે. દાખલા તરીકે મગ, મઠ, અડદ, તુવેર વગેરે. ભારતની અંદર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોની અંદર કઠોળના પાકોનું સૌથી વધુમાં વધુ વાવેતર થાય છે. ગુજરાતની વાત કરીએ તો મગ અને મઠ કચ્છની અંદર સૌથી વધુમાં વધુ વાવેતર કરવામાં આવે છે. અડદ છે તે પાટણની અંદર સૌથી વધુમાં વધુ વાવેતર કરવામાં આવે છે અને અન્ય વિસ્તારો લગભગ ભારતના બધા જ વિસ્તારોની અંદર કઠોળ ઉગી શકે છે. પણ જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો કઠોળનું વાવેતર કરવું જોઈએ. પાકની ફેરબદલી કરવાની, એક વર્ષે તમે ઘઉં વાવ્યા હોય તો બીજા વર્ષે કઠોળ વાવવાનું એટલે જમીનની અંદર નાઇટ્રોજન ઉમેરાય અને પાક છે ને સારામાં સારો આપણે ઉત્પાદન આપે છે. તો એ છે કઠોળ વર્ગના મહત્વના પાકો. હવે જાણવા જેવું આવે છે નાગલી. આ કદાચ આપણા માટે શબ્દ ન હશે પણ એને રાગીના નામથી પણ ઓળખવામાં આવે છે. પહાડી આદિવાસી વિસ્તારો છે તેનો મુખ્ય ખોરાક ગણવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ફિંગર મિલેટ અને ગુજરાતમાં તેને માવઠાના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રકારનો એ રાગીનો પાક થાય છે અને એમાંથી લોટ બનાવી અને વિવિધ પ્રકારની વસ્તુ બનાવવામાં આવે છે. ડાયાબિટીસ અને હૃદય રોગના જેટલા દર્દીઓ છે એના માટે આ જે પાક છે એ સૌથી સારામાં સારો ગણાય છે. કુપોષણ અને બેબી ફૂડ બનાવવા માટે પણ નાગલી જ વાપરવામાં આવે છે અને ચોકલેટ, ટોસ્ટ, બિસ્કીટ આ
બધી વસ્તુઓ છે એ મોટા ભાગે નાગલીમાંથી બનાવવામાં આવે છે।